हेलो फ्रेंड्स, द स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर्स में आप सर्व मित्रों हार्दिक स्वागत है। हूँ छू गुंजन चापाणी और मित्रों आज आप बात करशू धोरण 11 विषय जीव विज्ञान चैप्टर नंबर 5 सपुष्पी वनस्पतियों की बाह्यकार विद्या। एनी अंदर आप बात करिए गई काले जैसे आप जी बात करी गया एनी अंदर तमने खबर है मित्रों के अपने जुदा जुदा रूपांतरणों विषय जैसे ही बात करी चुक्या। आज आप बात करीशू प्रकांड। पहली वस्तु के प्रकांड एटले शू तेना भागो विषय प्रकांड तेना भाग अने एना सामान्य कार्यों विषय आप चर्चा करीशू। आ त्रण वस्तु अपने अहीं बात करिए। पहली वस्तु प्रकांड। प्रकांड शू छे आपने मित्रों सामान्य रीते अपने एटलू जाणीए के थड होने आप कही प्रकांड, बराबर। आ कॉमन सेंस की बात है, थड़ ने अपने शू कही प्रकांड। तो क्या थी विकसे छे आ प्रकांड तो एना विषे बात करिए। तो कि प्रकांड अंकुरित बीजना कोना अंकुरित बीजना एवं बीज के जेने योग्य वातावरण योग्य हवा योग्य पानी अने योग्य तापमान मळता बीज शुं पाम्युं अंकुरित पाम्युं। अंकुरित बीज ना भ्रूण बीजनी अंदर मित्रों भ्रूण आवेलो होय छे। तमे क्यारेक द्विदळी वनस्पतिना बन्ने बीजना बीजपत्र जुदा करीने तमे जोजो तो तेनी अंदर तमने भ्रूण जोवा मळशे। आ भ्रूणना भ्रूणाग्र शू भ्रूणना भ्रूणाग्र भ्रूण नो अग्र भाग एने आपणे शू कहीए भ्रूणाग्र। मित्रों समझो एने बीजा शब्दों में कहेवामां आवे प्रांकुर। शू कहेवामां आवे प्रांकुर। समझो मित्रों एक एक वस्तु आ प्रांकुर माथी विकसे अथवा आपणे एवुं कही शकीए प्रकांड अंकुरित बीजना भ्रूणना भ्रूणाग्र एटले के प्रांकुर माथी विकसतो जेनी अंदर शाखाओ पर्ण पुष्प अने फळ धारण करतो ऊर्ध्वगामी। ऊर्ध्वगामी एटले ऊंधो नीचे थी ऊपर एने आपणे केवुं कहीए ऊर्ध्वगामी। एने आपणे इंग्लिश में असेंडिंग तरीके पण ओळखीए छीए, बराबर। जो नीचे तरफ आवतो होत तो आपणे कहीए डिसेंडिंग, ऊपर तरफ जाय छे एटले एने आपणे कहीए असेंडिंग। ऊर्ध्वगामी भाग छे जेनी अंदर आपणे वात करीए तो के जे गांठ अने आंतरगांठ धरावे छे। गांठ अने आंतरगांठ धरावे छे। हवे मित्रों आपणे काले पण वात करी गया था के दाखला तरीके समझी लो के आ एक प्रकांड छे, एमांथी एक आ जे भाग के ज्यांथी पर्ण उत्पन्न थतो होय मोटे भागे गांठमांथी पर्ण उत्पन्न थाय। आ बीजी गांठ જે છે અને આપણે કીધું ગાંઠ, આ બે ગાંઠ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ આંતરગાંઠ તરીકે જે છે આપણે ઓળખીએ છીએ મિત્રો। હવે આગળ વાત કરીએ આપણે તો કે પ્રકાંડના જે ભાગમાંથી પ્રકાંડના જે ભાગમાંથી પર્ણ ઉત્પન્ન થાય તે ભાગને ગાંઠ કહે છે। મિત્રો એક એક વસ્તુ સમજો એને એક એક વસ્તુ હું અહીંયા લખું છું કે જેની મદદથી તમને નોટ્સ બનાવવી પણ ઈઝી પડે
અને તમને વિષય સમજવામાં વધારે ખ્યાલ આવે. આ બધું મિત્રો એક એક આ દાખલા તરીકે ગાંઠ કોને કહેવાય? તો કે પ્રકાંડના જે ભાગમાંથી પર્ણ ઉત્પન્ન થાય અને આપણે શું કીધું અહીંયા ગાંઠ. બરાબર, એક એક વસ્તુ સમજો, એક એક વસ્તુ નોટ કરજો કે જે તમને આગળ જઈને હું તમને ત્યારે એવું નહીં કહું કે ગાંઠ કોને કહેવાય એમ. ત્યારે એક શબ્દ ઉપરથી તમારે જો મનમાં ટર્મિનોલોજી ક્લિયર હશે તો જ તમને આવડશે, નહીતર આવડશે નહીં. ઓકે, આપણે આગળ વાત કરીએ. હવે વાત કરીએ કે પ્રકાંડ ઉપર બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર, એને શું આપણે કીધું? આંતરગાંઠ. બે ગાંઠ વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ કહે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. આપણે ગાંઠ વિશે વાત કરી, આંતરગાંઠ વિશે વાત કરી. હવે મિત્રો સમજો, ફોર ધ એક્ઝામ્પલ, આ એક પ્રકાંડ છે, એમાંથી આ રીતે જે છે એ ડાળીઓ પડે છે, જેને આપણે કહીએ છીએ શાખાઓ. ઓકે, જેને આપણે શું કહીએ છીએ? શાખાઓ. દાખલા તરીકે આ શાખા છે, આ મુખ્ય પ્રકાંડ છે. હવે એની ઉપર પુષ્પો આવે છે. જો એ પુષ્પ અહીંયા ઉપરની તરફ હોય તો એને કહેવામાં આવે અગ્રીય. જો અહીંયા આવતું હોય, અહીંયા આવતું હોય તો આવા પુષ્પોને કેવા કહેવામાં આવે? કક્ષીય. એટલે આપણે એવી વાત કરીએ. બીજી વસ્તુ એના વિશે આપણે વાત કરીએ કે પ્રકાંડ ઉપર અગ્રીય અને કક્ષીય કલિકાઓ પણ હોય છે. પ્રકાંડ ઉપર નાની નાની કલિકાઓ તમે નોંધ્યું હશે કે પ્રકાંડ જ્યારે તરુણ હોય, દાખલા તરીકે તમે બીજ વાવ્યા, એ છોડ બને, એ છોડને આપણે કેવું કહીએ? તનો. એટલે કે પ્રકાંડ જ્યારે તરુણ હોય ત્યારે કેવું હોય? લીલું હશે. જે ભાગ વર્ધનશીલ પેશી ધરાવતો હોય એ કેવો હોય? લીલો હોય. અને પછીથી પ્રકાંડ ઘણીવાર પ્રકાંડ કાષ્ઠીય બને. કાષ્ઠીય એટલે કે વુડન, લાકડું બને. કેવું બને? વુડન, લાકડું બને. અને આપણે કેવું પ્રકાંડ કહીએ? કાષ્ઠી. જે મિત્રો પોચું ન હોય, કેવું ન હોય? પોચું ન હોય. એ કેવું હોય? હાર્ડ હોય. એટલે કેવું હોય? કઠણ હોય. ઓકે. અને આનો રંગ ઘેરા કથ્થાઈ રંગનું બને, ઘેરા કથ્થાઈ રંગનું બને. ઓકે મિત્રો, તો આ વાત થઈ પ્રકાંડ વિશે જુદું જુદું. હવે આપણે વાત કરીશું એનું મુખ્ય કાર્ય, પ્રકાંડનું મુખ્ય કાર્ય. પ્રકાંડના મુખ્ય કાર્યની અંદર પહેલું તો કે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાનો ફેલાવો કરે, શાખાનો ફેલાવો કરે છે. બીજી વસ્તુ તે શું કરે? તો કે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થનું વહન કરે અને ત્રીજું કાર્ય કેટલાક પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય, ખોરાક સંગ્રહ, આધાર
रक्षण आपवानुं कार्य अने वनस्पतिक प्रजनन करे छे अथवा तो प्रसर्जन करे छे। आ एना मुख्य जे छे ए त्रण कार्यो छे। हवे मित्रों आपणे वात करीए प्रकांडना विशिष्ट कार्यो अने रूपांतरणों विषे। हाँ मित्रों आपणे गई वक्ते पण जे छे मूळमां जे रीते वात करी हती एज रीते प्रकांडनी अंदर पण जे छे ए केटलाक वधाराना कार्यो करे छे। એટલે આપણે એવું કહી શકશું કે સામાન્ય કાર્યો ઉપરાંત પ્રકાંડ પણ કેટલાક વધારાના કાર્યો કરે છે। અને આ કાર્યો માટે પ્રકાંડ જે છે આ કાર્યો માટે તેઓ રૂપાંતરણ પામે છે, તેઓ રૂપાંતર પણ પામે છે। એની અંદર આપણે પ્રથમ વસ્તુ વિશે વાત કરીએ। એની અંદર પ્રથમ જે છે એ છે ખોરાક સંગ્રહ માટે પ્રકાંડના રૂપાંતરણ। દરેકની અંદર આપણે એક એક વસ્તુ વિશે વાત કરીશું। દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલની અંદર દાખલા તરીકે વાત કરીએ તો ખોરાક સંગ્રહ માટે ગાંઠામૂળી હોઈ શકે, ગ્રંથિલ હોઈ શકે કે વજ્રકંદ હોઈ શકે। તેમાં આપણે પ્રથમ વસ્તુ વાત કરીશું, પ્રથમ વસ્તુ જે છે એ છે ગાંઠામૂળી। ગાંઠામૂળીને બીજા શબ્દોમાં કહેવામાં આવે રાઇઝોમ। શું કહેવામાં આવે? રાઇઝોમ। ઓકે મિત્રો, હવે એની અંદર આપણે વાત કરીએ તો કે આદુ, જેને આપણે કહીએ જિંજર, શું કહીએ? જિંજર। આદુની અંદર ગાંઠામૂળી જોવા મળે, હળદરની અંદર તમને જોવા મળે। હવે મિત્રો આ બધી કોમન વસ્તુ છે કે જે તમે જોયેલી જ હશે। આદુ આપણે જોયું જ હોય, હળદર આપણે જોયું જ હોય, કારણ કે ડેઇલી રૂટીન જે છે એ આપણા ઘરની અંદર આમનો ઉપયોગ જે છે એ થતો જ હોય છે। બીજું છે જમીનકંદ, શું છે? જમીનકંદ અને અળવી। અળવીના પાંદડાનો આપણે જે છે ઉપયોગ કરીએ છીએ। આ બધા ભૂમિગત પ્રકાંડ છે। કેવા છે? ભૂમિગત। ભૂમિગત એટલે કે જમીનમાં રહેલા, ક્યાં? જમીનમાં રહેલા હોય એને આપણે કેવા કહીએ? ભૂમિગત પ્રકાંડ તરીકે જે છે આપણે ઓળખીએ છીએ। હવે મિત્રો અમુક શબ્દો ટેક્સ્ટબુકમાં ન હોય તો એમાં ભૂમિગત આપેલું હોય તો તમારે સાઈડમાં લખી નાખવાનું કે જમીનમાં રહેલા હોય એવા પ્રકાંડને આપણે કેવા કહીએ? ભૂમિગત। આ સમજવાની વસ્તુ છે, અત્યારે તમને કદાચ સમજાઈ જશે પણ જ્યારે વાંચવા બેસશો ત્યારે જે છે મગજમાં ડાઉટ ક્લિયર નહીં થાય। તો એવી પરિસ્થિતિમાં તમારી બુકની અંદર આ ડાઉટ હોય, તમને જે લાગતું હોય એ વસ્તુ જે છે બુકમાં સાઈડમાં લખી રાખજો, બરાબર? અને બુક ન હોય તો ટેક્સ્ટબુક ન હોય તો આપણે સામાન્ય જે છે એ બુક લઈને પણ તમે આ રીતે હું જે લખું છું એ વસ્તુ તમે લખી શકો છો। અને બીજી વસ્તુ કે અહીંયા હું તમને જે વસ્તુ કહું એ તમે સમજી શકો છો। અહીંયા જો હું આ રીતે અંડરલાઈન કરીને નીચે જે શબ્દો લખું છું એ બધા તમારે સમજવા માટેના છે। ઓકે, આગળ વાત કરીએ। આ શું કરે કે ખોરાકનો સંગ્રહ કરે અને અનિયમિત બને। તમે જુઓ આ ત્રણેય, આદુ, જમીનકંદ કે હળદર કે અળવી, એ અનિયમિત આકારના જ હોય, એમનો કોઈ ચોક્કસ આકાર ન હોય। ઓકે, એની અંદર ગાંઠો, આંતરગાંઠ, સલકીપણો, નાના નાના જે એની અંદર પર્ણો આવેલા હોય એને આપણે શું કહીએ? સલકીપણ, ઓકે, અને અસ્થાનિક મૂળ,
અસ્થાનિક મૂળ શું છે એ ઓલરેડી આપણે આગળ સમજી ચૂક્યા છીએ. બીજું આપણે વાત કરીશું આની નાની અંદર આપણે ગ્રંથિલ વિશેનો અભ્યાસ કરીશું. અહીંયા તમે જુઓ ખોરાકના સંગ્રહ માટે પ્રકાંડના રૂપાંતરોમાં પહેલું આપણે જોઈ ગયા ગાંઠા મૂડી, બીજી આપણે વાત કરીશું ગ્રંથિલ વિશે. ખોરાક સંગ્રહની અંદર બીજું એક્ઝામ્પલ છે ગ્રંથિલ. ગ્રંથિલ કોની અંદર જોવા મળે મિત્રો? તો ગ્રંથિલ જે છે એ તમને બટાકામાં જોવા મળે. ક્યાં જોવા મળે? બટાટામાં. બટાટામાં ભૂમિગત પ્રકાંડ, એની ઉપર આવેલા સલ્કીપણ, એની ઉપર શું આવેલું હોય? સલ્કીપણ. એના જ કક્ષમાંથી, સલ્કીપણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખા ઓના ટોચના ભાગે, ટોચનો ભાગ એટલે અહીંયા નીચેનો ભાગ, ઉપરનો નહીં, ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના બને છે. ગોળ કે અંડાકાર રચના બને છે જેને ગ્રંથિલ કહે છે. જેને શું કહે? ગ્રંથિલ. હવે સમજો, તમે બટેકા આ રીતે તમે જોયા જ હશે મિત્રો, આ રીતે તમે બધાએ જોયા હશે. એની અંદર આવી રચનાઓ જે છે એ જોઈ હશે. એને આપણે કહીએ આંખ. શું કહીએ? આંખ. એની અંદરથી આ રીતે આમ ફૂટતી કલિકા પણ જે છે એ જોઈએ છીએ આપણે. આ બટાકા એ શું છે? ગ્રંથિલ છે. શું છે? ગ્રંથિલ છે. ઓકે મિત્રો, હવે આગળ વાત કરીએ. આ બટાકાની સપાટી પરના ખાડા, આંખને આપણે શું કહીએ? સપાટી પરના ખાડા, એને આપણે કહીએ આંખ. શું કહીએ? આંખ તરીકે જે છે એ આપણે એને ઓળખીએ છીએ. એની અંદર જે છે આવી કલિકાઓ જે છે એ આવેલી હોય. તમે જોયું હશે અત્યારે ચોમાસાની સિઝન છે, ઘણી વખત જે છે બટેકા ઉગી પણ જતા હોય. એ શેને કારણે? તો કે વાનસ્પતિક પ્રજનનને કારણે. કયા પ્રજનનને? વાનસ્પતિક પ્રજનનને કારણે જે છે એ આવું થાય છે, સમવિભાજન દ્વારા. વાનસ્પતિક પ્રજનનમાં મિત્રો મોટે ભાગે શું થતું હોય? તો કે સમવિભાજન જ જે છે એ થતું હોય. હવે આપણે વાત કરીશું ત્રીજી વસ્તુ વિશે. ખોરાક સંગ્રહનું ત્રીજું અને છેલ્લું એક્ઝામ્પલ એ છે વજ્રકંદ, સુરણ. વજ્રકંદ એટલે કે સુરણ. સુરણ તમે બધા મિત્રો જોયું છે. વજ્ર એટલા માટે કારણ કે મોટું છે. શું છે? મોટું છે એટલે એને કેવું કીધું? વજ્રકંદ. કંદ એને આપણે કહીએ કે જે જમીનની અંદર થતું હોય, ભૂમિગત હોય, એને આપણે શું કહીએ? કંદ. સુરણ ગાંઠામૂળીનું એક્ઝામ્પલ છે. કોનું એક્ઝામ્પલ છે? ગાંઠામૂળીનું જે છે એ એક્ઝામ્પલ છે. અને ગાંઠામૂળીનું એ સંઘનિત સ્વરૂપ છે. કેવું? સંઘનિત. ઘણા બધા ભેગા મળીને બનતી રચના એને આપણે કેવું સ્વરૂપ કહીએ? સંઘનિત સ્વરૂપ જે છે એ આપણે કહીએ. બીજું એક્ઝામ્પલ આપણે વાત કરીશું. હવે આપણે પ્રથમ વિશે વાત કરી ચૂક્યા, એ શું હતું? ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહની અંદર આપણે વાત કરી ગયા ત્રણ વસ્તુ વિશે મિત્રો. પહેલી વસ્તુ શું હતી? તો કે ગાંઠામૂળી, બીજી ગ્રંથિલ અને ત્રીજી વજ્રકંદ. હવે આપણે બીજા એક્ઝામ્પલ વિશે જે છે એ વાત કરીશું. બીજું એક્ઝામ્પલ શું છે મિત્રો આપણું? તો કે પ્રકાંડ આરોહણ માટે, આરોહણ માટે પ્રકાંડના રૂપાંતર, પ્રકાંડના રૂપાંતર. આરોહણ માટે મિત્રો તમે વેલાઓની અંદર જોયેલું હશે. પ્રકાંડ સૂત્ર હોય. શું હોય? સૂત્ર હોય. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું તો તમે કૃષ્ણ કમળની અંદર જોયું છે, તમે કોળાની અંદર જોયું છે, તમે તરબૂચની અંદર, કારેલા, બધા વેલામાં ઉગતા શાકભાજીમાં, તુંબરામાં, કાકડીમાં, એમાંથી વગેરેમાંથી પાતળી
અહીંયા જે ઉપરના દેખાડ્યા કૃષ્ણકમળ કોળું કરેલા તુંબરો કાકડી વગેરેમાંથી પાતળી અને તરબૂચ દ્રાક્ષના વેલામાંથી કક્ષકલિકા વિકાસ પામે. પર્ણની કક્ષમાંથી નીકળે એટલે આપણે શું કહીએ, કક્ષકલિકા વિકાસ પામે. પાતળી અમડાયેલી એટલે સ્પ્રિંગ જેવી, દોરી જેવી રચના ઉત્પન્ન થાય. કોના જેવી? દોરી જેવી રચના ઉત્પન્ન થાય. એ આધાર સાથે વીંટાય, આધાર સાથે વીંટડાઈ વેલાને ઊંચે લઈ જાય. વેલાને ક્યાં લઈ જાય? તો કે ઊંચે લઈ જાય છે. ઓકે મિત્રો, હવે મિત્રો અહીંયા મેં તમને એક વેલો જે છે ડ્રો કરીને આપ્યો છે. એની અંદર તમે જોયું હશે કે આમ પર્ણનો જે કક્ષમાંથી જે છે આ રીતે આમ દોરી જેવા, તાંતણા જેવા જે છે, અમડાયેલા જે છે, પ્રકાંડ સૂત્રની રચના જે છે એ તમે જોઈ હશે મિત્રો. કારણ કે આપણે બધા ખેતી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ, ક્યાંક ને ક્યાંક તો આ રચનાઓ જે છે એ જોયેલી જ હશે. આને શું કહેવામાં આવે? પ્રકાંડ સૂત્ર. શું? પ્રકાંડ સૂત્ર. એનું કાર્ય શું? તો કે આધાર માટે. શેના માટેનું? એ કોઈ પણ વેલાને જે છે એ આધાર આપવાનું કાર્ય જે છે એ કરે છે. અથવા તો એને આપણે કહીએ સૂત્રારોહી વનસ્પતિ. સૂત્રારોહી વનસ્પતિ એ દિવાલ સાથે કે પછી કોઈ દોરી સાથે, કોઈ વૃક્ષ સાથે એ જે છે એ ચોંટી અને વેલાને જે છે એ આગળ વધારે છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ. નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે એ છે રક્ષણ માટેનું રૂપાંતર. રક્ષણ માટેના રૂપાંતરણની અંદર મિત્રો વાત કરીએ તો કે પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાષ્ઠીય સીધી અને તીક્ષ્ણ અણીદાર. અને તીક્ષ્ણ કેવી? તો કે અણીદાર રચનામાં ફેરવાય છે. તેને શું કહીએ આપણે? પ્રકાંડ કંટક. શું કહીએ? પ્રકાંડ કંટક. એ શું કરે? તો કે વનસ્પતિને રક્ષણ આપવાનું કાર્ય કરે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ લીંબુ, બીજું છે બોગનવેલ. બોગનવેલ મિત્રો તમે ન જોયું હોય તો તમે જોયું હશે કે ઘણા ગુલાબી, સફેદ, પીળા રંગની કંટકમય વેલ હશે. તમે જોયું હશે આ રીતે જે છે એની અંદર આ રીતે આમ ત્રણ જે છે નિપત્રની રચના અને અંદર આવી એવી રચના દરેક પણ નિપત્રમાં જોવા મળે. બરાબર, તો એને આપણે શું કહીએ? બોગનવેલ. જુદા જુદા કલરના પુષ્પો જે છે એની અંદર જોવા મળે. હકીકતે એ પુષ્પ નથી, એ શું છે? નિપત્ર છે. ઓકે, આ રીતે આ રીતના તમે જોયું હશે, આ રીતે આમ ચોંટેલા ગુલાબી હોય, સફેદ હોય, પિંક કલર, આ પિંક કલર હોય, યલોઇશ કલર હોય, જુદા જુદા. હવે બીજું કે એ જ રીતે ગુલાબમાં પણ જે છે એ સૂળો એટલે કે કંટક આવેલા હોય છે, જેને છાલ સૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એની છાલમાં સૂળ એટલે કે કંટકો છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? છાલ સૂળ. હવે અહીંયા તમે જુઓ મિત્રો, ફોર એક્ઝામ્પલ આ એક પ્રકાંડ છે. આ પ્રકાંડ જે છે એની અહીંયા જે છે એક પર્ણ છે. તો અહીંયા જે છે એ કંટકની રચના હશે અને કક્ષની અંદર આ શું છે? કંટક. ઓકે,
આગળ વાત કરીએ. હવે વાત કરીશું આપણે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાંડના રૂપાંતરણ. કોના માટે? પ્રકાશ સંશ્લેષણ માટે. જોઈએ મિત્રો આપણે આગળ. એની અંદર આપણે વાત કરીએ તો એક તો પહેલું પર્ણ કાર્યસ્તંભ. કેવું? પર્ણ કાર્ય સ્તંભ. તો શું કરે? તો કે શુષ્ક પ્રદેશની વનસ્પતિ. કઈ? શુષ્ક પ્રદેશની વનસ્પતિ. એના પ્રકાંડ જે છે એ તીક્ષ્ણ કે માંસલ, કે કેવા હોય? માંસલ. બીજું નળાકાર, દાખલા તરીકે યુ ફોર બીએસી કુળની અંદર મોટે ભાગે કાંટાળી શુષ્ક પ્રદેશની વનસ્પતિઓ જે છે તમે જુઓ. દાખલા તરીકે થોર. થોરના મિત્રો ઘણા બધા પ્રકાર જે છે તમે નેટ ઉપર સર્ચ કરશો તો ઘણા બધા યુ ફોર બીએસીના થોરના નળાકાર રચનાઓ જે છે તમને જોવા મળશે. આ રચનાઓ કેવી છે? તો કે રૂપાંતરિત છે. એની અંદર આ જે માંસલ પ્રકાંડ છે એ શું ધરાવે? તો કે હરિત દ્રવ્ય ધરાવે. એ શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણ કરે. એને શું કહીએ આપણે? પર્ણ કાર્ય સ્તંભ. ઓકે, કે જે પ્રકાંડ છે એનું કાર્ય, કારણ કે પ્રકાંડ સ્તંભ જેવું હોય એનું કાર્ય કોના જેવું છે? પર્ણ જેવું છે. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે ફાફડો થોર તમે બધા મિત્રોએ જોયો છે. બીજું છે કલક અને યુફોર્બિયા. મિત્રો તમે જોયું હશે પણ તમને મગજમાં નહીં હોય. થોર જેવી વનસ્પતિની અંદર ઉપર જે છે એ ગુલાબી કે લાલ રંગ જેવા પુષ્પો આવે એ છે યુફોર્બિયા. ઓકે મિત્રો, હવે આપણે એની અંદર એક બીજા એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ. તો બીજું જે એક્ઝામ્પલ જે છે એ છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડના રૂપાંતર. હવે મિત્રો તમે જોયું હશે કે કેટલીક વનસ્પતિમાં, કેટલીક બધી નહીં, કેટલીક વનસ્પતિમાં જમીનની નીચે તરફની જે ગાંઠો હોય પ્રકાંડ જે છે એ લાંબી સીધી અને નબળી શાખાઓ ઉત્પન્ન કરે. વાનસ્પતિક પ્રજનન કરે છે. તો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ.